नमस्कार दर्शक मित्रों, જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ। નડિયાદમાં પતિ પત્ની અને પુત્રવધૂને ત્રાસદાયક ધમકીઓ મળતા ઝેરી દવા પીને મરવા માટે મજબૂર બન્યા। ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલ ખુશાલપુરા મુસલો ગામે રહેતા ફરિયાદી બાલુબેન તે રમેશભાઈ તળપદાની પત્ની તથા બુધાભાઈ જવારભાઈ તળપદાની દીકરી એ યોગ્ય કાર્યવાહી અને ન્યાય મળે તે માટે અનેક જગ્યાએ લેખિત રજૂઆત કરી। નડિયાદમાં રહેતા અને હાલ સલૂન મુકામે રહેવા મજબૂર બનેલ એક તળપદા પરિવાર નામે બાલુબેન રમેશભાઈ, રમેશભાઈ સોમાભાઈ અને પુત્રવધુ મીનાબેન મનીષભાઈને વારંવારની ધાકધમકી મળતા ઝેરી દવા પીને મરવા માટે બન્યા મજબૂર। ત્યારબાદ તેઓને તુરંત જ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે નડિયાદની શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેઓને મળતી વારંવારની ધાકધમકીથી કંટાળીને આ પગલું ભર્યું હતું, પરંતુ હજુ સુધીને સંબંધિત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદ્રુ બેલિમ દ્વારા। જી, આપનું નામ શું છે? તમે ક્યાં રહો છો? હું નડિયાદ રહું છું। શું ઘટના બની હતી? આ ત્રણ ચાર વાગથી જ અમારી પાછળ સમાજની દ્રષ્ટિએ આમાં બધું ધન નવા ભાવ ચૂકી દીધેલ છે અને ત્રણ ચાર વર્ષથી અમારી પાછળ ખંડિંગમાં પાછળ રહ્યો છે। અમારું મકાન ખાલી કરી નાખ્યા, અમને મારી જોડે કાઢી મૂક્યા 10-12 દિવસથી, એટલે અમે આ પગલું કર્યું છે સુસાઇડ માટે। અમારા ત્રણ જોડે બાલુબેન રમેશભાઈ, મીનાબેન મનીષભાઈ અને ત્રણ જણાએ આલોપન કરવા માટે આ વસ્તુ કરી છે અને સુસાઇડ કરવા માટે દવા પીધી છે। અમારા લોકો ત્રાસ ખૂબ વધી ગયો છે અને રોજ મારવા માટે અમને આવે છે, ધારિયા લાકડા ચપ્પા રોડ પર કોર્ટમાં ગમે તે જગ્યાએ છે ને, તો ગાડીઓ પાછળ તો માણસો હોય છે એમાં, ને બકરા ચોર ને ગુંડાઓ છે બધી બધા। કોના દ્વારા ત્રાસ આપવામાં આવે? અશોકભાઈ સાનાભાઈ ઉર્ફે કોડેલો। બીજા કોણ કોણ છે? બીજા છે ભરતભાઈ, ચંદુભાઈ, કમલેશભાઈ, ગોરધનભાઈ, સુનિતાબેન, સુનાતેબેન, અશોકભાઈ, રાહુલભાઈ, અશોકભાઈ, આ બધા ગુંડાઓ જ છે, બકરાચોર છે એ લોકો અમારી પાસે અમારા ઘરની પાછળ થઈ ગયા છે। અમે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી? અમારો બહુ જ જગ્યા, ગોધીનગર, એસપી, કલેક્ટર, કલેક્ટર બધું કોઈ જગ્યાએ અમારું કોઈ સાંભળતું હોય, અમારી કોઈ ફરિયાદી લે, અમારી સિવિલ ફરિયાદ તોય અમારી એ ફાળી નહીં થઈ હજુ અમારી। તમારી ફરિયાદ લીધી છે કે નથી? લીધી છે, પણ હજુ કાર્યવાહી થઈ હતી। જી, આપનું નામ શું છે? મારું નામ મનીષભાઈ રમેશભાઈ તળપદા। આપ કયા ગામના વતની છો અને શું બન્યું હતું તમારું? મારો મૂળ વતની નડિયાદ મિલ રોડ મામાજોડનો ખાડ તેના વતની છું। અમારી સાથે ઘટના એવી ઘટવામાં આવી છે, 3-4 વર્ષથી આ કામના સોદારો અશોકભાઈ સનાભાઈ તળપદા, સુનિતાબેન અશોકભાઈ તળપદા, ભરતભાઈ ચંદુભાઈ તળપદા, કમલેશભાઈ ગોરધનભાઈ તળપદા, રાહુલભાઈ અશોકભાઈ તળપદા, આ લોકોનો ત્રાસ અમારા ઘર ઉપર અનેકવાર 4-5 વર્ષથી એક ધારી આતંકવાદની જેમ આતંકવાદ ફેલાવી દીધેલો છે। આ કામના સોદારો અનેકવાર અમારા ઘર ઉપર પ્રોપર્ટી માટે, ખંડણી માટે અમારે અગાઉ અમારી જોડે મારઝોડ કરી ચૂકેલા છે। આથી 2 વર્ષ પહેલાં અમારી જોડે 5 લાખ રૂપિયાની માગણી કરી હતી, 5 લાખ રૂપિયાની અમારી મિલકતે પ્રોપર્ટી મારી જોડે લીધા બાદ આ લોકોએ 5 લાખ રૂપિયા અમારી જોડે લીધા છે। એ મિલકત 5 લાખ રૂપિયા અમે લોકોએ પંચોની રૂબરૂમાં ચૂકવ્યા છે, તેનો વિડીયો શૂટિંગ પણ અમારી જોડે છે। ત્યારબાદ આ લોકોએ 2 વર્ષ સુધી સામાન્ય ઝઘડાઓ કરતા અનેકવાર ફરિયાદો ટાઉન, ડીએસપી, કલેક્ટર, મામલતદાર, પંકજભાઈ, ગાંધીનગર, આઈજી, ડીઆઈજી, મુખ્યમંત્રી તમામને આપવા છતાં પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। હાલ પણ અમારી જોડે 5/2/2024 રોજ મારા મા બાપ રમેશભાઈ સુમાભાઈ તળપદા, બાલુબેન રમેશભાઈ તળપદા, રેવાબેન સુમાભાઈ તળપદા, મીનાબેન મનીષભાઈ તળપદા, તેઓ લોકો નડિયાદ મેઇન રોડ મામાજોડના ખાડમાં ઘરે હતા, એ દરમિયાન આ કામના સોદારો અમારા ઘરે આવેલા, અમારા ઘરે સોદારો આવેલા અશોકભાઈ સનાભાઈ તળપદા, સુનિતાબેન અશોકભાઈ તળપદા, કમલેશભાઈ ગુરધનભાઈ તળપદા, ભરતભાઈ ચંદુભાઈ તળપદા અને રાહુલભાઈ અશોકભાઈ તળપદા અમારા ઘરે આવેલા। તે વખતે મારા મા બાપ પર હુમલો કરેલો, ધારિયા લકડો ડાટી બતાવીને આ લોકોને અમારા ઘરમાંથી કાઢવા પર મજબૂર કરેલા અને જીવન જોખમથી બચવાના લીધે એ લોકો ઘર છોડીને નીકળી ચૂકેલા અને એ લોકો જણાવતા હતા એવું કે તમે લોકો 10 લાખ રૂપિયા આપો તો તમને અહીંયા ખાડમાં મેલોડમાં રહેવા દઈશું, નહીં તો તમને લોકોને જીવતા રહેવા દઈશું નહીં। તેથી મારા મા બાપ 5/2/2024 રોજ ઘર છોડીને તેમના પિયર પક્ષમાં સરોડ મુકામે ખુશાલપુરાના એડ્રેસ પર ગતારે રહેવા માટે આવતા રહેલા,
એકમના દોધારે 10 લાખ રૂપિયા માગણી કરેલી ખંડણીની તેને લઈ મારા પિતા મારા મા બાપ અને મારા વાઈફે સુસાઇડ કરવા આ લોકોએ મજબૂર કરેલા છે. કારણ કે આ લોકોએ 10 લાખની જે માગણી કરી 10 લાખનો પુરવઠો ક્યાંથી પૂરો કરે એટલા માટે આ લોકો માગણી કરવાથી થાકી ચૂક્યા એટલે આ લોકો સુસાઇડ કરેલો છે. સુસાઇડ કર્યા બાદ આ લોકો સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા. સિવિલમાં જયા બાદ સિવિલ ફરિયાદ પણ ફાડવામાં આવેલી છે. સિવિલની અંદર મામલતદારનો ડીડી પુરાવો પણ કરવામાં આવેલો છે. પંચનામું કરવા માટે પણ પોલીસ હજુ સુધી આવી નથી. પોલીસ એફઆઈઆર ફાડતી નથી. પોલીસને પીએસઆઈ સાહેબને ફોન કરવા છતાંય પણ અલગ અલગ ટલ્લે ચલાવે છે. આજ અત્યારે 4 દિવસ પૂરા થવા છે. અમારા મા બાપની પરિસ્થિતિ ગંભીર છે. હાલ અમે લોકો શ્રદ્ધા હોસ્પિટલ પ્રાઇવેટમાં લાઈન દાખલ કરેલા છે પણ પોલીસ અમને કોઈ જણ જાતનું એક્શન લેવા માટે તૈયાર નથી. જ્યારે આટલો બધો બનાવ બની ગયો હોવા છતાં પણ આ કામના તોદારો હજુ પણ અમને ધમકી આપી રહ્યા છે. તમે 1000 ફરિયાદ જો કરશો તો પણ અમારો પોલીસ હતો ઉપાડી શકવાની નથી. પોલીસ અમારા હાથમાં છે. અમે બકરા ચોરનો ધંધો કરીએ છીએ એટલા માટે અમે પોલીસને રૂપિયાને ભરણ આપીએ છીએ એટલે પોલીસ તો અમારા ખિસ્સામાં લઈને અમે ફરીએ છીએ. આવું આ કામના તોદારો જણાઈ રહેલા છે એટલે ના ચૂકે અમારે આ મીડિયાનો સહારો લઈ અને આ પોલીસને ઉપાડી પડવા માટે તો અમારે એફઆઈઆર પણ કડક એક્શન લેવા માટે ગુનેગારોને કાર્ય કડક કાર્યવાહી કસ્ટડી હોવાને કરવા માટે આ પગલું અમારે ભરવું પડશે. જો આ પગલું ભર્યા બાદ પણ જો પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો અમારા ઘર પણ કંઈ પણ થશે, અમારા માણસો કોઈ પણ જાતની અસર થશે એની જવાબદાર નડિયાદ ટાઉન પોલીસ રૂરલ પોલીસ ડીએસપી પોલીસ લાગતા વળતા તમામ અધિકારીઓની આ જવાબદારી માટે સ્થિરે રહેશે. અમારે મોતના મોંમાં જીવી રહેલા છે. અમને રસ્તે આવતા જે ધંધો પાણી તૂટક આ કામના સુધારો અમને કરવા દેતા નથી અને અમને મિલ રોડ ઉપર નીકળવાનું મુશ્કેલ બની ગયું છે. જીવન ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે અને આ લોકો આજે સુધી અત્યાર હાલ પણ અમારે ઘર કબજે કરી લીધેલું છે. કઈ જગ્યાએ આ ઘર કબજે કર્યું? અમારું ઘર આવેલું છે મિલ રોડ મામાજતનો ખાડ ભારતીજી મહારાજ વાર ઉપડી તેમાં અશોકભાઈ સનાભે હાલ કહી રહેલો છે અને કમલેશભાઈ ગોરધનભાઈ હાલ કહી રહ્યો 10 લાખ રૂપિયા આપો તો તમારી મિલકત તમને પરત આપવામાં આવશે, તમને જીવતા રહેવાનો તમને ચાન્સ મળશે. જો 10 લાખ રૂપિયા ખંડણી ના આપી તો તમને સરોળમાં આઈને પણ મારી નાખીશું, નડિયાદમાં પણ મારી નાખીશું, કોર્ટ કચેરીમાં આવશો તો પણ તમને મારી નાખીશું અને તમારે બેચરી શાસ્ત્રી મુકામે તમે જો રહેવા જોઈએ ત્યાં પણ તમારું મર્ડર કરી નાખીશું. અમારી જોડે 4 ગાડી બકરાની છે. અમે બકરાના ચોરનો ધંધો ખુલ્લેઆમ કરીએ છીએ. ગાડીની ટક્કરથી બી તમારું મર્ડર કરાવી નાખીશું એવી ધમકીઓ અનેક વાર ઉચ્ચારેલી છે. તેનું અમારી પાસે રેકોર્ડિંગ બી છે, વિડીયો શૂટિંગ પણ છે, અમારે ઘરે મારઝૂડ કરેલી છે અને પુરાવા પણ છે. આ તમામ પુરાવા પોલીસ સ્ટેશન ટાઉન પોલીસ સ્ટેશનમાં આપવા છતાં ટાઉનના પીએસઆઈએ કોઈપણ જાતની કાર્યવાહી કરેલી નથી. અમને ખાલી ગલ્લે ડલ્લે કરીને 151ની ફરિયાદ દાખલ કરીને જામીન ભરીને છોડી દીધેલા છે. તેમ છતાં પોલીસને રિક્વેસ્ટ કરીએ કે વિડીયો શૂટિંગ હોવા આરોપીઓ દંડા લાકડી ધારી લઈને આવે તેવું દેખાડવું વિડીયો શૂટિંગમાં આપવા છતાં પણ પોલીસે કોઈ ગુનો નોંધેલો નથી. અને પોલીસ બકરાચોર અશોક સનાને સપોર્ટ કરી રહ્યો અને પોલીસ પણ એને આરોપીને છાવરી રહી હોય એવું લાગી રહ્યું છે સાહેબ.